નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયારમાં વર્ષ બે હજાર વીસ એકવીસ માટે પ્રવેશ બાબતે કેટલોક મહત્ત્વનો પરિપત્ર થયેલો છે તો આજના વિડીયોની અંદર આપણે કે ધોરણ દસની અંદર અમુક વિષયની અંદર જો તમે પાસ ન થયેલા હો તો પણ તમને ધોરણ અગિયારની અંદર વર્ષ બે હજાર વીસ એકવીસ માટે પ્રવેશ આપવામાં આવે છે તો શું છે સમગ્ર આ માહિતી એ આપણે આગળ વિડીયોની અંદર મેળવીએ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને સાથે સાથે બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરી હર હંમેશ તમે અમારી સાથે જોડાયેલા રહો અને બોર્ડની તૈયારી માટે આઈ પ્રશ્નો અને એ પણ જવાબ સાથે આપણે ચેનલ ઉપર આપવાની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોને વિઝિટ કરો ચેનલ ઉપર બીજા પણ વિડીયો જુઓ જેથી તમને ખ્યાલ આવે કે એજ્યુકેશનના અંદર એવા પ્રકારના આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળે છે તો સૌ પ્રથમ અહીંયા જોઈએ તો આ ઓફિશિયલ પરિપત્ર છે કે પરવેશ યોગ્યતા પ્રમાણપત્ર પરિપત્ર બે હજાર વીસ એકવીસ માટે છે માત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે સુધારો કરેલો છે અને પાંચ બાર બે હજાર વીસનું આ પરિપત્ર છે તો જોઈએ કે શું છે પરિપત્ર તો કે ધોરણ અગિયારમાં પ્રવેશ સંદર્ભે ભારતના અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવા બાબત એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવવા માગે છે અને તે અન્ય બોર્ડની અંદરથી ધોરણ દસ પાસ કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે એનો આ પરિપત્ર છે તો કે ધોરણ દસમાં જે અથવા તો એની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય અન્ય બોર્ડમાંથી ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યના જે બોર્ડ છે એમાંથી ધોરણ દસની જે ગુજરાત જાતની પરીક્ષા છે એ સમકક્ષ પરીક્ષા બોર્ડ પાસ કરેલી હોય એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના રજિસ્ટર થયેલી જે બોર્ડ છે એમાંથી ધોરણ દસ પાસ કરેલું હોય હવે અગિયારની અંદર પ્રવેશ મેળવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશ પરિ બહાર પાડવામાં આવેલું છે પરિપત્ર તો જોઈએ કે ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવવા માટે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ જોવા જઈએ તો એ વિદ્યાર્થીએ ધોરણ દસની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષય સાથે ધોરણ દાસ પાસ કરેલું હોય તો જ તેવા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ અગિયારમાં પ્રવેશ આપવામાં આવે છે ઉક્ત બાબત અત્રેની કચેરી મળેલી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એક છ બે હજાર વીસના પરિપત્રને અન્વયે બોર્ડમાં આવતા વિદ્યાર્થીઓને ફરજીયાત ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો સાથે ધોરણ દસ પાસ કરેલ હોય તો જ ધોરણ અગિયારની અંદર પ્રવેશ મેળવી શકે છે જે વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સાથે ધોરણ દસ પાસ કરેલું હોય પરંતુ સામાજિક વિજ્ઞાન સાથે ધોરણ દસ પાસ કરેલ ન હોય તેમને પણ પ્રવેશ મળી શકતો નથી તેથી તેઓને ધોરણ અગિયારમાં પ્રવેશ મળે તે માટેનું આયોજન કરવાનો આ પરિપત્ર થયેલો છે એટલે કે તમે ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સાથે પાસ કરેલું નહીં હોય તો પણ તમને ધોરણ અગિયારની અંદર પ્રવેશ મળી જાય એ પ્રકારનો આમાં સુધારો કરવામાં આવ્યો છે હવે જે વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમકક્ષ ધરાવતા અન્ય બોર્ડમાંથી ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિષય સાથે પાસ ન કરેલું હોય પરંતુ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો સાથે તેમને ધોરણ દસ પાસ કરેલું હોય તો તેવા વિદ્યાર્થીઓની કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં માત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવી શકશે બોર્ડના એક છ બે હજાર વીસનો જે પરિપત્ર છે એની અંદર સુધારો કરી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમકક્ષ ધરાવતા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો સાથે ધોરણ દસ કરેલ હોય તો જ ધોરણ અગિયારની અંદર પ્રવેશ મળે છે પરંતુ આ વર્ષ માટે સુધારો કરવામાં આવે છે કે તમે સામાજિક વિજ્ઞાન સાથે પાસ નહીં થયેલા હો તો પણ તમને ધોરણ અગિયારની અંદર પ્રવેશ મળી જશે હવે આ પ્રવેશ મેળવવા માટે તમારે શું કરવાનું છે તો કે ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી મેળવી અને પંદર બાર બે હજાર વીસ સુધીમાં શાળાની અંદર તમારે પ્રવેશ મેળવવાનો રહેશે અને સૌ પ્રથમ તમારે જિલ્લા શિક્ષણ અધિકારીની જે તે જિલ્લાની અંદર જઈ અને તમારે મંજૂરી મેળવવાની રહેશે અને પછી તમને જે તે શાળાની અંદર પંદર બાર બે હજાર વીસ સુધીમાં પ્રવેશ મળી જશે જય હિન્દ જય ભારત